साबरकांठा જિલ્લાના પ્રાંતિ જમીનપુર ખાતે આવેલ તક્ષિલા હાઈસ્કૂલ ખાતે એક દિવસે નવરાત્રી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે ગુમતા જોવા મળ્યા હતા। પ્રાંતિજના અમીનપુર ખાતે આવેલ તક્ષશિલા હાઈસ્કૂલ ખાતે એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયક હર્ષિત દરજીની ટીમ દ્વારા ધૂમ મચાવી હતી। તો તાજેતરમાં જ નવલી નવરાત્રીમાં 9 દિવસ વિદ્યાર્થીઓ શેરીઓમાં ગરબે ઘૂમ્યા, પણ તક્ષશિલા સ્કૂલ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા વિદ્યાર્થીઓને સ્કૂલમાં મિત્રો સાથે ગરબા ગાવાનો અલગ જ આનંદ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। જ્યારે તક્ષશિલા હાઈસ્કૂલ દ્વારા બેસ્ટ ગરબા ગાવાતા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો આ પ્રસંગે ટ્રસ્ટી વિનુભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ તથા શાળાના આચાર્ય વિનુભાઈ પટેલ, ચિંતનભાઈ, રોનકભાઈ, ભાવિકભાઈ, રાહુલભાઈ, દિલીપભાઈ, નિલેશભાઈ, નિર્મળબેન, કુસુમબેન, પાર્થભાઈ, જયમિનીબેન સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। આજે નવરાત્રી મહોત્સવ છે સ્કૂલમાં, તો શું પ્રોગ્રામ હતો? અમારા આચાર્ય શ્રી વિનોદભાઈ સાહેબ દ્વારા રચાયેલ આજે નવરાત્રી મહોત્સવ, અમે લોકોએ ખૂબ આનંદ કર્યો। અને જે અમારી સ્કૂલની અંદર દરેક ફંક્શન હોય કે દરેક રમતગમતની દરેક સ્પર્ધાઓ યોજવામાં આવે છે, એ બધી સરસ હોય છે। અને અમે આ સ્કૂલની અંદર રહીને બહુ જ વધારે પ્રગતિ કરીશું એવું અમને લાગે છે। અને અમારી સ્કૂલની અંદર શિક્ષણનું પણ સૌથી વધારે મહત્ત્વ હોય છે। અને અમારી સ્કૂલની અંદર શિક્ષા દરેક સર દ્વારા શિક્ષણ બહુ સારી રીતે આપવામાં આવે છે અને દરેક રીતે આ અમારી સ્કૂલ પ્રથમ હોય છે। અને આજે અમને આ નવરાત્રી મહોત્સવની અંદર આ ભાગ લીધો અને અમારા ગ્રુપે ખૂબ મજા કરી। અમે ભલે નવરાત્રીના 9 દિવસ ખૂબ આનંદથી ગરબા ગાયા, પરંતુ આજે જે અમે આ નવરાત્રી મહોત્સવની અંદર આનંદથી નાચ્યા છીએ એનો કોઈ આનંદ જ કંઈક અલગ હતો। નમસ્કાર। આજે તમે તક્ષિલામાં વાલી તરીકે આવ્યા છો, તો આજે નવરાત્રી મહોત્સવ તે બાબતે શું કહેવામાં આવે? તક્ષિલા વિદ્યાલયમાં હું વાલી તરીકે પણ આવ્યો છું અને તક્ષિલા વિદ્યાલય એક અમારા પરિવારનો ભાગ હોય એવું લાગે છે, કારણ કે તક્ષિલા વિદ્યાલય જે છે એ શિક્ષણની સાથે બાળકોના સંસ્કાર જળવાય ને એના માટે અલગ અલગ ઉત્સવથી બાળકોમાં ઉત્સાહ ઊભા કરે છે, એટલે સંસ્કૃતિ ઊભી રાખવા માટે આ ઉત્સવની જરૂર છે। આમાં સંસ્કૃતિ ટકાવી હોય તો બાળકોને સંસ્કૃત પણ શીખવું પડશે, તો એના માટે આ લોકો ગણિત, ઇંગ્લિશ, મેથ્સ એ બધું તો ભણાવે જ છે, વધતા સંસ્કૃતમાં પણ એ લોકો બાળકોને સારામાં સારા સંસ્કારો કરવા એના માટે પ્રયત્ન કરેલા છે। શિક્ષકગણનો પણ એટલો જ બાળકો ઉપર પ્રેમ હોય છે ને કે બાળકો વાલીઓ કરતા શિક્ષકોને વધારે પ્રેમ કરે છે, અમને એવું ફિલિંગ થાય છે એમ કે ભાઈ અમારો રોનક સરે આમ કહી શકે, અમારો ચિંતન સરે આમ કહી શકે, એમ કહીને બાળકો અમારો ઉત્સાહ વધારે છે। અને આજ સુધી ક્યારેય બાળકોને ભણવા વિશે અમારે કહેવું પડ્યું નથી, એ લોકો ખુશ થઈને તક્ષિલા વિદ્યાલયની પોતાની સંસ્થા માનીને આવશે અને અમે દીકરીઓનો 100% વિશ્વાસ થી આ સંસ્થા મૂકેલી છે અને અમારું સફળ થશે એવી આશા। નવરાત્રી મહોત્સવમાં તમે આવ્યા છો આજે વાલી તરીકે, તમારે તક્ષિલા વિશે શું કહેવું છે? તક્ષશિલામાં પહેલાં તો મારી દીકરી KG ધોરણથી અહીંયા જ ભણી છે અને અત્યારે 12મા અભ્યાસ કરી રહી છે, એટલે તક્ષશિલા એ ઘડતરનો પાયો છે કે જેમાં દીકરીઓ દીકરાઓને એક સારું કેળવણી આપે છે અને બહુ જ સરસ રીતે એ લોકોને અહીંયા ભણાવવામાં આવે છે અને પ્રોગ્રામો બી બહુ સારા હોય છે, સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ ઘણા સારા કરી રહ્યા છે અહીંયા આગળ। એટલે જો કોઈ પણને વાલીને કોઈ પણ અને દીકરીઓ કે દીકરાઓને અહીં મૂકવા હોય તો બેશક પણ અહીંયા મૂકી શકે છે, બસ આટલું જ મારું કહેવું છે। આજે આ નવરાત્રી મહોત્સવને તમને નવરાત્રીમાં કેવું લાગ્યું? આજે નવરાત્રી મહોત્સવમાં તો હું ગયો નથી, કારણ કે મારી બેબી આ વખતે 12મા છે, બી સ્ટ્રીમ રાખેલું છે, પણ અહીંયા આગળ એક વાલી તરીકે અને સ્ટાફ તરીકે પણ આવેલા છીએ, એટલે ઘણું સારું એવું આમ થયું કે ભાઈ ચાલો 9 દિવસની કચાશ અહીંયા પૂરી થઈ ગઈ છે, એટલે ઘણું બધું સારું છે અહીંયા આગળ। આજે તક્ષિલા ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે, તમે ભાગ લીધો, શું કહેવા માંગો છો?
અમે તક્ષશિલા સ્કૂલમાં ભણીએ છીએ તો અમને એ તો ખબર પડી કે અહીંયા શિક્ષણ તો ખૂબ જ સારું છે, પણ અહીંયા બીજી પ્રવૃત્તિઓ બી થાય છે, જેવી રીતે ગણેશ ચતુર્થી, નવરાત્રિ અને આ બધા ફંક્શન્સની રીતે અમને અહીંયા સંસ્કૃતિ બી જાળવી રાખવાની શીખ મળે છે. અમે ગામમાં બી ગાયક ગરબા, પણ તેના કરતાં બી વિશેષ મજા તો અહીંયા જ આવી છે. બહુ જ મજા આવી ગરબામાં. અમે ધોરણ 12માં ભણીએ છીએ, એવું નહીં કે બોર્ડની પરીક્ષા આવે છે તો એનો બહુ સ્ટડી લોડ જ છે. ગણેશ ચતુર્થી કરી, નવરાત્રિ કરી, કોઈ આમ બધી જ એક્ટિવિટીઝની અંદર ભાગ બી લેવાનો અને એકદમ આમ સ્ટડીમાં બી ફોકસ રહેશે અમારું, એવું કંઈ જ નહીં. બહુ મજા આવી એમ. 9 દિવસ નવરાત્રિમાં ગયા અને આજે અહીંયા સ્કૂલમાં નવરાત્રિ મહોત્સવ રાખેલો, તો સ્કૂલની તો અલગ જ મજા છે. 9 દિવસ ભલે તમે ગામમાં ગાઓ, પણ સ્કૂલમાં જે આપણા મિત્રો છો કે આપણા ફેકલ્ટી છો એમના જોડે ગાવાની કંઈક અલગ જ મજા આવે. ઓકે, આજે સુધી અમે નવરાત્રિમાં ગરબા ગાયા એના કરતાં આજે અમને બહુ જ મજા આવી. વિશેષ કાર્યક્રમ છે અમારી સ્કૂલમાં, મિત્રો સંગાતી પણ મજા આવી. આજ સુધી નવરાત્રિમાં ગાય એના કરતાં આજે બહુ મજા આવી. આ સ્કૂલમાં તક્ષશિલામાં રમત ગમતના બી સાંસ્કૃતિક કાર્યો બી બધું જ થાય છે, અને સાથે સાથે ભણવાનું બી એટલું બધું મસ્ત છે કે સાહેબો બી બ્રિલિયન્ટ છે, સ્પીચ બી સારી છે, બધા સાહેબોનું વ્યવહારિક બહુ સારો છે, અને એ રમત ગમતો સાથે ભણવાનું બધું જ ધ્યાનમાં લે છે, તો મજા. આજે તમે કેવું મન મૂકીને ગઈ નાખી છે, મજા આવી ગઈ, દિલ ખુશ થઈ ગયું, જોરદાર. પ્રાંતિજ શહેરમાં ધમાકેદાર એન્ટ્રીની સાથે મધુરમ બ્યુટી કેરની શરૂઆત થઈ ચૂકી છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મધુરમ બ્યુટી કેર આપણા સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે કે મધુરમ બ્યુટી કેર. આઈબ્રો, વેક્સ, મેનિક્યોર, પેડિક્યોર, ફેશિયલ, હાઇડ્રા ફેશિયલ, હેર સ્પા, હેર વોશિંગ, હેર સ્મૂથનિંગ, હેર સ્ટ્રેટનિંગ, હેર કેરાટીન, હાઇલાઇટ્સ, હેર મસાજ, બોડી પોલિશિંગ, મહેંદી, મેકઅપ જેવા મહેંદી, હલ્દી, સાઇડર, શાઇનર, બ્રાઇડલ, રિસેપ્શન તેમજ પાર્ટી મેકઅપ, લગ્ન પ્રસંગે તથા શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. બ્યુટી પાર્લર નો સર્ટિફાઈડ કોર્સ માત્ર બહેનોને કરાવવામાં અને શીખવાડવામાં આવશે. સ્થળ ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC સામે, શ્રીહરિ માર્ટની ઉપર, એપ્રોચ રોડ, પ્રાંતિજ. દીપ્તિ એચ બ્રહ્મભટ, મોબાઈલ નંબર 87 80 10 61 85, 8780 10 6185.